નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ લાઈવ સાથે હું સુદીપા. શરૂઆત કરીએ અમદાવાદ તરફથી. સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે. બાપુનગરમાં શાળાની છતના પોપડા પડ્યા છે. મહત્વપૂર્ણ સમાચાર અત્યારે મળી રહ્યા છે. ખાલસા શાળામાં વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે. છતના પોપડા પડતા 3 થી 4 વિદ્યાર્થીઓને ઈજા પહોંચી છે. આપણે દ્રશ્યો પણ બતાવી રહ્યા છીએ. શાળાના વિદ્યાર્થીઓને હાલ સારવાર અપાઈ છે. 3 થી 4 વિદ્યાર્થીઓ હતા, તે અભ્યાસ કરી રહ્યા હતા, તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ. છતના પોપડા પડ્યા હતા, જોકે હાલ સારવાર આપવામાં આવી છે. ખાલસા શાળાનો આ બનાવ છે જ્યાં વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે. જોકે સવાલ એ પણ ઉભો થઈ રહ્યો છે કે શા માટે સમારકામ ન કરવામાં આવ્યું. વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા આયુષી યાજ્ઞિક જોડાઈ ગયા છે. આયુષી, બાપુનગરની આ શાળામાં પોપડા પડ્યાની જે ઘટના સામે આવી છે, શું છે વધુ વિગત? જી દીપા, જે આ બાપુનગરની ખાલસા સ્કૂલ છે કે જે સ્કૂલમાં આજે જે આ પોપડા પડ્યા હતા, ચાલુ શાળાએ આ પોપડા પડતા જે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ છે તેમાં ગભરાહટ જોવા મળી હતી. જે અત્યારે સ્કૂલનું જે સેશન હતું વર્કિંગ અવર્સ હતા ત્યારે એકાએક જ આ છત છે તે પડી ગઈ હતી અને જેના પોપડા છે તે પડી ગયા હતા. ત્યારે જે દ્રશ્યો સામે આવે છે તેમાં જે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે આજે સ્કૂલ શાળા છે તે ખૂબ જ જર્જરી છે. તેના જે દિવાલો છે તેમાં પણ પોપડા જોવા મળી રહ્યા છે. ત્યારે આ રીતની જે ઘટના સામે આવી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે શાળા તંત્ર છે તેના પણ હવે જે અધિકારીઓ છે તે તેમની તપાસને આદેશ જે છે તે આપી દીધા છે. કારણ કે ચાલુ ક્લાસ દરમિયાન આ રીતની જે ઘટના સામે આવી હતી તેમાં જે વિદ્યાર્થીઓ છે તે પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને વાલીઓ છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક રોષ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે. અત્યારે કોઈ પણ જાતની ગંભીર ઈજા જે હતી કે જેના કારણે કોઈ જીવ જે કોઈ અનિચ્છ ઘટના છે તે ન સર્જાય, પરંતુ જો આ જે પોપડું છે તે વધી મોટી માત્રામાં પડ્યું હોત તો ક્યાંક ને ક્યાંક જે મરણ છે તે પણ આમાં મોત પણ થયું હોત કોઈ બાળકનું તેવું પણ સ્પષ્ટપણે કહી શકાય. આભાર આયુષી માહિતી આપવા માટે. શાળાના વિદ્યાર્થીઓને સારવાર આપવામાં આવી છે, પરંતુ સવાલ એ થાય છે કે મોટા પ્રમાણમાં જો આ પ્રકારે પોપડા પડ્યા હોત તો બાળકોને મોટા પ્રમાણમાં ઈજાઓ પહોંચી હોત.